જાણવા પોતે રે પોતાનું પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી હે આત્મો રે જાડવા પોતે રે પોતાનું ફળ નથી ખાતા ઉપકારી એનો આત્મો તમે જાડવાને પથ્થર મારો તો એ ખાવા માટે ફળ આપે પ્રકૃતિ આપણને પાંચ તત્વો ભેટમાં આપ્યા કુદરત સ્વરૂપે આપ્યા સૌંદર્ય સ્વરૂપે આપ્યા માનવ શરીર સ્વરૂપે આપ્યા એ છે ભૂમિ જળ તેજ વાયુ અને આકાશ આ પ્રકૃતિ કુદરતે આપણને ભેટમાં આપ્યા તો માણસ હા મું હું આપ્યું એ એક ગુલાભાઈએ કાગે સવાલ કર્યો છે કે આપણે પ્રકૃતિના તત્વો પાસેથી કંઈક આપણે એને ઋણ ચૂકવીએ તો માનવ થઈ કબીર સાહેબની એક સાખી છે કે માનવ તેરા ગુણ બડા માંસ ન આવે કાજ હાડ ના હોતે આભરણ ઓર ત્વચા ન બાજે બાજ માણા પાસે એક માનવતાનો એક એવો અમૂલ્ય ગુણ છે કે આ શરીરમાં રહીને માનવતાનો ગુણ માનવતાનો કીર્તાર ભજવી હગે માનવતાને એવા ગુણ છે કે સત્ય શીલ દયા ધીરજ ક્ષમા સંતોષ વિચાર વિવેક ગુરુ ભક્તિ વૈરાગ અને જ્ઞાન આ સંપૂર્ણ માનવતાના લક્ષણો છે અને આ માનવતાના લક્ષણો કવિ દુલાભાઈ કાગ દરેક માનવીને કહે છે કે જાડવા પોતે રે પોતાનું ફળ નથી ખાતા ઉપકારી એનો આત્મો એનો આપણે આત્મો ઉપકારો જોઈએ આપણા ઋણી છે એટલે ઘાસ મુખે ચર ગડા મારેતી એ ઘાસ મુખે ચરતી રે ગામડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી હે આ પોતે રે પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી હે આત્મો રે તમે ગાયને ખુલી વગડામાં મૂકી દો તો એ ખાખા ખાઈ આવે પાંદડા ખાઈ આવે ખડ ખાઈ આવે પણ એ બધું ખાઈને આપણને અમૃત જેવું દૂધ આપણને આપે છે પોતે નથી પીતી આ પ્રકૃતિના તત્વો કંઈક આપણને શીખવી જાય છે મનુષ્ય દેહ મળ્યો છે તો માનવતાનો એક પ્રકૃતિની સામે ભેટ આપીને આપણા કીર્તાર ભજવીએ ભારતીય સંસ્કૃતિની અનેક માં છે પહેલાં તો આપણે જન્મદાતારી માં માં જગદંબા જે શક્તિ સ્વરૂપ છે જેના થકી આપણે છીએ એ શક્તિ એ માં છે ત્યારબાદ ધરતી આપણી માતા છે કે જે તડકામાં તપે ટાઈડમાં ઠરે ચોમાસામાં ભીની થઈ નહીં તે આપણને અનાજ ઉગાડીને આપે છે આપણે એમાં ગમે એટલું પ્રદૂષણ કરીએ ઘણું એટલું પોલ્યુશન ફેલાવીએ છતાંય એનો ધર્મ નથી મૂકતો ગુલાભાઈ કાગનો એક દુહો છે કે દૂધ દોયું દોણે કર્યું જેનું વલોયું જોઈ પણ તાયું તોય શ્વેત મટ્યું નહીં શામળા તમે દોયેલા દૂધનો રંગ જુઓ તો સફેદ હોય દૂધ દોયું દોણે કર્યું અને તમે દહીંમાં પરિવર્તિત કરો તો એનો રંગ સફેદ હોય દૂધ દોયું દોણે કર્યું જેનું વલોયું જોઈ અને માખણમાં પણ પરિવર્તિત કરો તો એનો રંગ સફેદ હોય એને તાયવું તોય શ્વેત મેટ્યું નહીં શામળાય એને ઘીમાં પરિવર્તિત કરો તપાવો અગ્નિમાં છતાં એનો ગુણ ધર્મ છે એ દૂધ નથી મૂકતું તો આપણે તો માણસ છીએ સાહેબ આપણે માનવ અવતાર લીધો છે એટલે કવિ દુલાભાઈ કાક બધાને કહે છે વિનંતી કરતા કે આપણી માતા છે એ ગાય માં છે ધરતી માં છે માતૃભાષા માં છે આપણને જન્મ દેનારી માં છે
અને નદી સરિતા એ પણ આપણી માં છે. અંગડા ખેડા વતીને આનની પજાવતી રે, અંગડા ખેડા વતી ધાનની પજા ધરતી પોતે રે પોતાનું નથી ખાતી રે ઉપકારી હ્યા રતન રૂપાલાને મોંઘા મૂલવાળા રે, ખૂબ સરસ કીધું છે દુલાભાઈ કાગે, કે દરિયા પાસે અખૂટ મોતીડા છે પણ દરિયો પોતે પોતાની શોભા વધારવા હાટું મોતીડાની માળા નો પહેરે, માણાને પહેરાવે, માણાની શોભા વધારે. અને આ દરેક મને દુહો યાદ આવે કે દરિયામાં અંદર મરજીઓ જયારે મોતી ગોતવા માટે જાય, છીપલામાંથી જયારે મોતીડું ગોતે તો એ તો તળિયે પડ્યું હોય ને, મોતી છીપલું તળિયે પડ્યું હોય તો એને કહે છે દરિયો, મરજીવાને કહે છે કે નીર અમારા ખારા જોઈ મરજીવા મફેર મો. આ દરિયામાં જયારે મરજીઓ અંદર મોતી ગોતવા જાય ને ત્યારે નીર ખારું તપાસીને કે આમાં જ કાંઈ નહીં હોય, આપણે પાછા ફરી જાય, ત્યારે દરિયો કહે છે કે નીર અમારા ખારા જોઈ મરજીવા મફેર મો, એકવાર તળિયા તપાસ તને કુબેરે કંગાળ લાગશે. એકવાર મારા તળિયા તપાસી લે તને કુબેર પણ કંગાળ લાગે. રતન રૂપાલાને મોંઘા મૂલવાળારે દરિયો ન પે ઉપકારી હ્યા રે, દરિયો ન પહેરે રે મોતીડા કેરી માળા ઉપકારી હ્યા Thank you.
મોતીડાની વાત કરી, છીપની અંદર મોતીડું હોય એ દરિયામાં વસે. એ જ રીતે માનવ શરીર એક છીપ છે, એની અંદર જીવ એક મોતીડું છે. એની માટે દાદા મેકરણ શું કહે છે? એ મોતીડા ચીપ, એની અંદર બેઠેલો જીવ એટલે મોતી. એ જ રીતે આપણા હૃદયરૂપી ચીપની અંદર જો જ્ઞાનરૂપી મોતીડું છે એ જો પ્રગટ જાય. આ ચીપની દરિયાની વાત આવી ને, મને એક ધુઓ યાદ આવે, ખૂબ સરસ ધુઓ છે. એકવાર ચીપલું છે ને દરિયાને કહે કે દરિયો પોતે અભિમાન કરતો હોય, ઘૂઘવાટા મારે ને દરિયો એટલે પોતાનો અભિમાન છે. એટલે ચીપ કહે સમુદ્ર છે કે કહાં તુમી સે લેત. ચીપલામાં જે મોતીડું થાય એ મોતીડું ક્યારે થાય? જ્યારે છીપ સ્વાતિ નક્ષત્રનું બિંદુ જાલે ત્યારે એમાં મોતી થાય. પણ આખો દરિયો પી જાય તો એના મોતી થાય નહીં. એટલે છીપલા છે એ સમુદ્રને કહે છે કે અભિમાન કરમાં ભૂગવાટા માયરમાં. છીપ કહે સમુદ્ર છે કહાં તુમી સે લેત, આશા હે આસમાન છે ઓર શોભા તુમકો દેતે. એ તો અમે તને રૂડો લગાડી છે, બાકી આખો દરિયો પી જાય તો મોતીડા થાય નહીં. છતાંય અમે તારી હારે રહી છીએ, તારી અંદર વસીએ છીએ એટલે તને રૂડો લગાડી છે. તારા ભેળા રહી છે એટલે રૂડો લગાડી છે. એવી છીપુરે સમદરિયામાં નીપજે, છીપુરે સમદરિયામાં મોતીડા હે મોતીડા છે આ ચીપની માય, મોતીડા છે આ ચીપલાની માય. મેના મારી મેના રે બોલે રે દાદા મેકરોનું પદ છે એટલે શું કે આવી મેનાને મેકરણ બેવો એક છે. આજે મેનાને મેકરણ બેવો એક છે, એક જ છે. એને તમે જુદા નહીં જાણતા ક્યારે, એને તમે જુદા રે નો જાણો, એને તમે નો ખારે નો જાણો. મેના મારી મેના રે બોલે રે ગોડ ને આગરે આડ, મેના રે બોલે રે આગો. એક બ્રાહ્મણ માયલો ખંભે છે ઉછાળો રે, કાગો એક બ્રાહ્મણ માયલો ખંભે છે ઉછાળો. મહારાજ ફરે છે રે પગ પાડી એનો, હે આત્મો રે. મહારાજ
આજ ભરે છે પગ પાળા રે ઉપકારી હે આત્મો રે ઉપકારી જેસલ તોરલના ભજનો યાદ ન કરીએ તો અધૂરું ગણાય. કચ્છનો કાળતરો નાગ જેસલ જાડેજો, સતી તોરલ એટલું જેસલ જાડેજાને કહે છે કે એક વાર જો તું માનવતાનો ધર્મ નિભાવી લે તારી નાવલીને ડૂબવાઈ નહીં દે, તારી બેડલીને ડૂબવા નહીં દે. પણ આ તો ભવસાગર છે, આ સંસાર છે, તરવો અઘરો છે. તોરી રાણી શીખ આપે છે, હું કે છે એ જેસલ કરી લે એ વિચાર એ સપનો સપના જેવો સંસાર એ તોરી રાણી કરે છે પોકાર. એ જેસલ જાડે જાય એક વાર વિચાર કરી લ્યો, જેસલ કરી રે વિચાર માથે આ જમ કેરો માર, સપના જેવો છે આ સંસાર, જાંજવાના નીર જેવો આ સંસાર છે, એક વાર તું એમાં વિચાર કરી લે. એ જેસલ કરી લે એ વિચાર એ માથે જમ કેરો માર, સપના જેવો આ સંસાર એ તોરી રાણી કરે છે પોકાર. આવો ને જે સોલ રાયા પ્રેમ થકી રે મળીએ રે, આપણા જ્યાં ભાઈ ગો મળીએ રે. આવો ને જે સોલ રાયા પ્રેમ થકી રે મળીએ રે. અને માથે ઘણા કેરા ભા ખરાની ખરે ખબરું થાય. આવો ને જે સોલ રાયા પ્રેમ થકી રે મળીએ રે મળીએ રે મળીએ રે. તો ખરાની જયારે હાચી ખબરું કરવી હોય તો હેરણ માંથી પસાર થવું પડે, જો ફૂટી જાય તો ફટક્યા કહેવાય. જો હાચા વિરલા હો, આચું ગુરુ શરણ પામો, ગુરુના શરણે જઈ તમે સાર મેળવો, એ બોધ મેળવો. તો ખૂબ સરસ કડીમાં કીધું છે, ગુરુના ગુણોનો નય પાર ભગતિ ખડા કે દીદાર, નુગરા સુ જાણે અરે રે એણો એલે ગયો અવતાર. આવો ને જે સોલ રાયા પણ પ્રેમ થકી રે મળીએ રે. એ જે સોલ કરી લે જે સોલ કરી લે એ વિચાર એ માથે જમ કેરો, સપના જેવો આ સંસાર એ તોરી રાણી કરે છે પુકાર.
આવો ને જે સોલરાયા પ્રેમ થકી રે મળી